આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવવા માટે જતા હોય છે. દર વખતે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દાખલો કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહેતા હોય છે. આજે પણ કંઈક એવી જ સ્થિતિ ઊભી થઈ. વહેલી સવારથી લોકો આવકના દાખલા કઢાવવા માટે લાઈનમાં ઊભા છે, તો તંત્ર દ્વારા ઢીલી કામગીરી હોવાના લોકોના આક્ષેપ છે. એજન્ટો થેલો ભરી ડોક્યુમેન્ટ લઈને બેઠા હતા. સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે આ એજન્ટો ભાગી છૂટ્યા. સ્થાનિકોનું કહેવું છે કે રોજના 200 ટોકન આપવામાં આવે અને જે દાખલાની જરૂર હોય છે તે સમય મુજબ મળતો નથી. એ પણ ધારાસભ્ય કે નેતા દ્વારા પોતાના નાગરિકોની સુવિધા કેન્દ્ર કે મામલતદાર ઓફિસમાં ઝડપથી કાર્યવાહી થાય તેના માટે રજૂઆત કરવામાં આવી નથી. તેના કારણે અધિકારીઓ પણ ગોકળગાયની જેમ કામ કરી રહ્યા છે અને લોકોને પીસાવો પડી રહ્યો છે. ધારાસભ્ય જાગૃત હોય તો તેમના વિસ્તારમાં અધિકારીઓ પણ સારી રીતે કામ કરે, પરંતુ અહીં તો જાણે હું ધારાસભ્યો અને નેતાઓને કંઈ પડી જ નથી. લોકો ભલે ધૂમધકતા તાપમાં કલાકો સુધી નાગરિકો સુવિધા કેન્દ્ર ખાતે જઈ પોતાના જાતિના અને આવકના દાખલા મેળવે, સ્થાનિક નેતાગીરીના અભાવને કારણે લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગંજવાલા, સુરત.